शुरुआत करिए। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मय पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आजे थोड़ा लेट थया छे, थोड़ा खेची लईशु पाछळथी एवुं लागे तो। आपणे जोई रह्या हता भवादिगण प्रथम गणना विशेष धातुओ 239 जेटला धातुओ छे, એમાંથી આપણે 10 સુધી જેટલા 10 સુધી આવ્યા છીએ અને પછી કોમન આવશે 993 પહેલા ગણના ધાતુઓ છે। આમ તો પહેલા ગણના ધાતુઓ કરી લેશું એટલે લગભગ આપણું કામ જે છે એ 90% જેટલું પૂરું થઈ જશે। કેમ તો કે પછી જે ધાતુઓ જે છે એ ઓછા છે, કારણ કે 50% ધાતુઓ આમાં આવી જાય છે। એની પહેલા આપણે 24 ધાતુઓ જોઈ ગયા, જો ત્યાં ત્રીજા ગણના ધાતુઓ એમાં જે 24 હતા એમાં પહેલા 6 છે એ આકારાંત છે, મહાગાહા દાદા, 3 ઇકારાંત છે કે બિહરી, અને 1 ઉકારાંત છે હુ, 6 ઋકારાંત છે શ્રુ ઘૃ હૃ રૂપ રૂ ભૃ, અને 8 હલન છે ભસ ધન જન ધીસ અને નિજ વિજય વિષતુર, અને એ પછી આપણે ભવાદિગણ પ્રથમ ગણના ધાતુઓ જોઈ રહ્યા છે ઉદુપતાયા ગોહ સૂત્રથી ગોહ ધાતુ, અને એમ કરતા કરતા છેલ્લે આપણે માન બદ્ધ દાન સાન બ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી આપણે અભ્યાસનો દીર્ઘ કરી રહ્યા છીએ। તો પ્રક્રિયા તરફ આવીએ। ઓકે, ડિસ્પ્લે આ મારી સ્લેટ છે, વ્હાઇટ બોર્ડ, અને એ વ્હાઇટ બોર્ડમાં એક એક ટ્રાન્સફરસી જુદી જુદી બનાવી રહ્યા છીએ આપણે। તો છેલ્લે આપણે દિદાન સેત એ કર્તરી પ્રયોગ વિધિલિંગ લકાર છેલ્લો લકાર દાન ધાતુ માટે જોઈ રહ્યા છે। તો નેક્સ્ટ દ્વિવચન તરફ આવીએ। પ્રથમ પુરુષ એક વચન દિદાન સે ત, આ આપણે સિદ્ધ કરી દીધું છે। હવે દ્વિવચન તરફ આવીએ। ધાતુ છે આપણો દાન ધાતુ છે, અનુનાસિક છે અને સ્વરિતનું ચિહ્ન છે। સ્વરિતનું ચિહ્ન હોવાને કારણે જ આપણે ઉભયપદી ધાતુનો સ્વીકાર કરીએ છીએ। સ્વરિત એત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે આવું સૂત્ર છે આપણું, અને એના કારણે સ્વરિતની ઈત થવાને ઈત સંજ્ઞા થવાને કારણે આ ઉભયપદી ધાતુ છે। અને પછી ઉભયપદી એટલે કે પરસ્મય પદના પ્રત્યયો લાગે છે અને આત્મને પદના પ્રત્યયો પણ લાગે છે। ક્રિયાનું ફળ કોને આપવું છે એના આધારે આપણે પ્રક્રિયા પ્રયોગ કરવાનો થાય છે। આપણે સિદ્ધ કરવા માટે બંનેને લીધા છે, પહેલા પરસ્મય પદને પૂર્ણ કર્યો અને હવે આત્મને પદ પણ આજે પૂર્ણ થશે। છેલ્લો લકાર છે વિધિલિંગ લકાર। ઓકે, તો આવીએ પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ। ધાતુ દાન શરૂઆત કરીશું જગદીશભાઈ
जी सर, उपदेश वजन नासिक थी अमनी इत संगना એટલે દાન થશે. માન બદ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્ય સૂત્ર થી સન પ્રત્યય લાગશે. હા, લગાડી થી સન પ્રત્યય અને કર્તરી શબ્દ પ અને નાની હલન સૂત્ર થી ઈત સંજ્ઞા થશે. શનિ લશક વત ઈત સૂત્ર થી ઈત સંજ્ઞા થશે. બરોબર છે. અતો ગુણે થી અ જે છે સમ આવતો રહેશે, ગ્રુપ થતા અ સમા બળી જશે એટલે સ આખો થઈ જશે. સ આખો છે છતાંય એનો એ જ રહેશે. અલાદી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલા નાનો લોપ થશે એટલે દાદાન થઈ જશે. કરી દઈએ અશ્વ સૂત્ર થી આકાર ના સ્થાને અકાર નો આદેશ થશે એટલે દાદાન થઈ જશે પરમાશ. દાદાન હ્રસ્વ સૂત્ર થી દાદાન કરી દઈશું. હ્રસ્વ સૂત્ર થી અકાર થશે એટલે દદાન થઈ જશે પરમાશ. સંયત સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં હ્રસ્વ ઈ નો આદેશ થશે એટલે દિદાન થશે પરમાશ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્ર થી હ્રસ્વ ઈ ની હ્રસ્વ ઈકાર ના સ્થાને દીર્ઘ ઈકાર નો આદેશ થશે એટલે દિદાન થશે પરમાશ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર થી નાના સ્થાને અનુસ્વાર નો આદેશ થશે એટલે દિદાન થશે. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થઈ રહ્યો છે અને સ્યુટ માં ટ જે છે એ હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા થઈ જાય છે એટલે સીયુ પહેલા સ કરીએ, સહલંત કરીએ, પછી ઈ કરીએ અને આ ઈ જે છે એ દીર્ઘ રહેશે. દીર્ઘ રહેશે કારણ કે સ જે છે એ આ સ છે. ઉચ્ચારણાર્થે છે એટલે ય હલંત થઈ જશે અને સ દીર્ઘ દીર્ઘ છે સી એટલે સ દીર્ઘ ઈ અને ય હલંત. આને કહીશું સ્યુટ નો આગમ, કહીશું સ્યુટ નો આગમ. પછી આ લઈ લઈએ આની આગળ કેમ સ્યુટ મૂક્યો, તો કે ટની ઈત સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો, તો ટની ઈત સંજ્ઞા થવાને કારણે આદિમાં અને કની ઈત સંજ્ઞા થતી હોય તો અંતમાં અને મની થતી હોય તો મિદચો અંત્યાત પરથી અજ પછી. આ આપણી પાસે ત્રણ નિયમ છે. ક્યાં આગમ કરવો કારણ કે મિત્રવત છે, મિત્રને ક્યાં બેસાડવો, આગળ બેસાડવો વડીલ છે કે આપણાથી નાનો છે તો પાછળ બેસાડીએ, પણ આપણી સમકક્ષ હોય તો પાછા વચ્ચે બેસાડીએ વગેરે વગેરે. તો આ રીતે આગમમાં મિત્રવત હોવાને કારણે હટાવ્યા વગર બેસી જાય છે, પણ ક્યાં બેસાડવો એ આપણા માટે જરૂરી છે. અને આદેશ હોય તો શત્રુવત છે તો એ હટાવીને બેસે છે. ઓકે, પછી આ ત હોવાને કારણે આપણે એક બીજો પાછો સૂટનો આગમ કરીએ, બે સૂટનો આગમ કરીએ છીએ. છૂટતી થો, કેમ છૂટતી થો? સૂત્ર એવું કે છે કે જો પ્રત્યયમાં ત હોય કે થ હોય તો પાછો સૂટનો આગમ કરીએ છીએ. સૂટના આગમમાં પણ સુ આવો લખાય છે અને ટ હલંત થઈ જાય છે. તો અહીંયા પણ ટ જે છે એ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીશું અને સુમાં રહેલો ઉ જે છે ઉચ્ચારણાર્થે એટલે અહીંયા પણ સ બચે છે એકલો. અને એ સનો ક્યાં? તો કે એના નિમિત્ત કોણ બને છે? ત બને છે. એટલે આપણે તની આગળ મૂકી દઈશું. કેમ આગળ મૂકી દઈશું? તો આદ્યંતો ટકી તો અહીંયા ટની
તનિત સંજ્ઞા થવાને કારણે આદિમાં બેસે છે આદિ અંતો ટકીતો અને ટ અને ક ની ઈત સંજ્ઞા થાય અહીંયા ટ ની થાય એટલે આદિમાં એટલે આપણે સ ખાલી સ હલંત કારણ કે ઉ ગયો અને ટ એ ગયો એટલે સ તની આગળ મૂકી દીધો અને પછી તામ કરી દઈશું તામ આ બે આગમ થયા બે મિત્રો આવીને બેઠા એક મિત્ર સ્યુટ અને સુપ્તિ લિંગ સ્યુટ સૂત્રથી અને બીજો શુટ્તિથો સૂત્રથી ઓકે લિંગ સ્વલોપો અનંતસ્યથી અંતે ન હોય તેવા સનોલોપ થશે બરાબર સૂત્ર કહે છે લિયંગ લિયંગ લકાર એટલે બે લકાર થશે લિયંગમાં એક વિધિલિંગ લકાર થશે એક આશીર્લિંગ લકાર થશે પણ એમાંથી આપણે અત્યારે સર્વધાતુક તિયંગ પ્રત્યય માટે વિધિલિંગ લકારનો પ્રયોગ કરી રહ્યા છીએ એટલે લિયંગ ષ લોપો અનંત્ય છે બંનેમાં આશીર્લિંગમાં પણ આજની આજ વસ્તુ આવશે પણ એ આપણે હજી વાર છે જોવાની એટલે એ સૂત્ર કહે છે કે લિયંગ લકારમાં અંતે નહીં હોય એવા સનો લોપ કહીએ છીએ તો અહીંયા જોઈ રહીએ અંતે નહીં હોય એવા સ કેટલા છે તો કે એક અહીંયા છે આગળ પછી બીજો સ ક્યાં છે તની આગળ છે તો આ બે સનો લોપ કરી દીધો લિયંગ્સ અરે લિયંગ્સ લોપો અનંતે છે સૂત્રથી બરાબર છે હજી એક આપણે વર્ણ જાય છે એને હું જો જુદું લખું હોય મારે તો ઈ તામ આવું થયું પણ હજી આ ય નો વિચાર કરવાનો રહ્યો તો એનો પણ અને લૂપ છે આવા ચાર શબ્દો મૂકે છે પણ એ ચારે શબ્દોમાં અર્થની દ્રષ્ટિએ કંઈક ફેરફાર કરે છે એટલે અહીંયા લોપ કે છે તો લોપ કહેવાથી ખાલી એક વર્ણનો લોપ થાય છે શ્લુ કહેવાથી આખો પ્રત્યય ઉડી જાય છે તો આવા આવા ભેદભાવ રાખ્યા છે ઓકે તો લિયંગ અરે લોપો વ્યોરવલી લોપઃ લોપો એટલે લોપઃ લોપ થાય છે ક્યારે વલી એટલે વલ પ્રત્યાહાર લોપો વ્યો અને વલી વ્યો એટલે વ અને યનો આપણી પાસે વ નહીં પણ ય છે ક્યારે તો કે વલ પ્રત્યાહાર અરે અહીંયા નહીં જાય સંધિની દ્રષ્ટિએ એટલે શું કરી દઈશું ઈયાતામ બરાબર છે વલ પ્રત્યાહાર માનો નથી એટલે જશે નહીં હલંત જ છે આવવાની વાત જ કે હલંત જ છે અને એમાં આવતો રહ્યો તો આ છે એટલે સીધો જ આવતો રહ્યો એ હલંત જ છે એટલે આખો ય થઈ ગયો અને આ છે એટલે યા થઈ ગયો હવે ઈ છે આઠ ગુણે ઈ છે અને અહીંયા અ છે એટલે શું કરીશું આઠ ગુણે થી એ કરીશું આઠ ગુણથી ગુણ કરી દઈએ છે એટલે ઈનો ગુણ એ થઈ જાય છે અને એ યા તામ આ પ્રત્યય બન્યો જોડી દઈએ પ્રત્યય બન્યો એટલે એક બાજુ અંગ બનાવીએ છીએ અને અંગની પ્રક્રિયા પૂર્ણ કરીએ એટલે પ્રત્યય બનાવીએ છીએ આપણું આ ક્રમ છે પદ્ધતિ છે મેથડ છે કે કેવી રીતે આપણે રૂપને સિદ્ધ કરીએ છીએ બાકી તો પહેલા આપણે શું કર્યું છે અત્યાર સુધી કે મી વહ મહ કે તી તહંતી કે સી થન મી વહ મહ કરી અને સીધા લગાડી દેતા હતા એને આપણી ભાષામાં કહીએ તો ધકેલ પંચા 150 પડ્યું તો સાચું નહીં તો ખોટું પણ આ પદ્ધતિમાં આપણને ગેરંટી સાથે કહી શકીએ છાતી ઠોકીને કે કદી ખોટું પડશે નહીં કેમ તો કે આપણે 24 કેરેક્ટર સોનાને પારખીને આપણે કામ કરીએ છીએ કદી ખોટું પડવાનો સંભવ આવે જ નહીં બરાબર છે ઓકે તો હવે જોડી દઈએ દીદાક્ષી દી
દિદાં સે તામ તૌ દેન તૌ દિદાં સે તામ એ અનુકૂળ થવું જોઈએ તે બે અનુકૂળ થવું જોઈએ તો બે રૂપ આપણે સિદ્ધ કરી દીધા એકવચનમાં દિદાં સે ત દ્વિવચનમાં દિદાં સે યાતામ બરાબર છે આ રીતે આત્મ સાક્ષાત્કાર આપણે કરી લીધો બ્રહ્મ જ્ઞાન મેળવી લીધું પરમાત્માનું જ્ઞાન મેળવી લીધું આ જ્ઞાન હવે કદી જશે નહીં ઓમ નમઃ શિવાય કરતા કરતા જો શિવજી પ્રસન્ન થઈ ગયા ભૂલભૂલમાં તો પછી તો યાદ જ કરવાના રહ્યા હાજર થઈ જાય એવું જ આ કામ છે એકવાર સિદ્ધ કરી લીધું એટલે પછી હાજર બીજી વાર સિદ્ધ કરવાની જરૂર નથી અથવા તો જન્મો જન્મ પણ સિદ્ધ કરવાની જરૂર નથી કેટલાક પેલા જન્મમાં સ્વભાવને લઈને આવે છે ને જન્મ એમ આ પણ આપણે પછી આપણો સ્વભાવ જો ફરી પાછો મનુષ્ય મળે તો ફરી મારી સાથે બેસાડે ભણવાનું જરૂર નહીં પડે તમે જન્મજાત જ લઈને આવશો સંસ્કાર ઓકે આગળ વધીએ બહુવચન તરફ આવીએ ધાતુ છે આપણો દા ન અનુનાસિક ને સ્વરિત ઓકે નરેશ કુમાર બરાબર છે કર્તરી સૂત્રણ પ્રત્યલક્ષ તો એ સૂત્રમાં સન પ્રત્યય છે માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય માં સન પ્રત્યય છે માન બદ્ધ દાન પરીક્ષા કરી રહ્યો છું માન બદ્ધ દાનભ્યો એમાં આપણો આ સન નથી પણ સન ક્યાંથી લાવ્યા આ સન ક્યાંથી લાવ્યા એની ઉપરનું સૂત્ર છે એમાંથી અનુવૃત્તિ ઉતારી શું કયું સૂત્ર હતું ઉપરનું સૂત્ર ઉપદેશજન ના એ તો આપણે આનમાં દાનમાં કર્યું પણ ત્રણ ધાતુ આગળ છે આપણી પાસે ત્રણ ધાતુ આગળ છે પાયલ સૂત્રમાંથી અનુવૃત્તિ ગુપ્ત તેજ કીધ વ્યસન આગળ જે જોઈ રહ્યા છે ને આપણે ત્રણ ધાતુ એમાં સન લાગેલો છે એટલે એ સન ની અનુવૃત્તિ લાવીએ છીએ ત્યાં ત્રણ ધાતુ પડ્યા છે અને આ ચાર ધાતુ એટલે ચાર ને પાંચ છ ને સાત ધાતુમાં સન લાગશે પણ પેલામાં શું હતું કે દીર્ઘ નહોતા કરતા અહીંયા વધારો એટલો જ થયો કે દીર્ઘસ્ય અભ્યાસસ્ય અભ્યાસનો દીર્ઘ થાય છે સન તો ઉપરથી ઉતરી આવ્યો છે આપણા પાણીની અર્ધી માત્રાને પણ ઓછી કરવાની યુક્તિ વાળા છે લાઘવતા વાળા છે આગળ વધીએ અને પની હલંત્યમથી સંજ્ઞા હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ અને બીજા બે સૂત્રો જોડાય છે ઈત કર્યા ઈત એટલે શું હલંત્યમથી ઈત સંજ્ઞા થઈ એટલે તસ્ય લોપ અને અદર્શનમ લોપ આ બે સૂત્ર છે તસ્ય લોપ તેનો લોપ થઈ ગયો કોનો પનો અને નનો પણ પાછું લોપ એટલે શું લોપ એટલે શું તો કે અદર્શનમ લોપ દર્શન થતા નથી તમારી જેમ અહીંયા પ્રભુદાસના એટલા દર્શન થાય છે પણ બાકીના કોઈના દર્શન થતા નથી પણ અદર્શનમ છે હલાદી શેષ થી પૂર્વભ્યાસ માં રહેલા નાનો લોપ લોપ કરી દીધો અને દા અથવા એકરૂપ થતા સ અ એ સમા પડશે
અતો ગુણ સૂત્રથી શું કરીએ છીએ, બંને પ્રત્યયમાંના અ અ ભેગા થયા છે એટલે અતો ગુણ સૂત્ર એવું કહે છે કે ગુણ તો અ અ એ ગુણ જ છે પણ એને સમ નાખી દઈએ રૂપ એક રૂપ અદ્વૈત થઈ જાય છે. વેદાંતની ભાષામાં એને કહીએ, વેદાંતની ભાષામાં શું કહીએ, અદ્વૈત, દ્વૈત નહીં, એક જ થઈ જાય છે આત્મા અને પરમાત્મા. આપણે આપણે પરમાત્માને ઓળખી લઈએ તો પછી આપણે આત્મા રહેતા નથી પણ પરમાત્મા થઈ જાય છે. એમ અહીંયા અ જે છે સમ આવતો રહ્યો, સ ઓલરેડી છે જ, સમ અ રહેલો જ છે, ફરી બીજો અ આવ્યો એટલે કઈ આ નહીં થતો પણ અનો અ જ રહે છે એટલે સ જ રહે છે. કેમ? તો કે અતો ગુણે, અતો ગુણે પરરૂપ એક રૂપ એક રૂપ થઈ જાય છે. ઓકે, એટલે હવે અહીંયા સ થશે. અશ્વ સૂત્ર થી પૂર્વ આકાર ને અકાર થશે એટલે દ. અશ્વ સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલ દા જે છે એનો અ થશે કરી દઈએ છીએ અને દદાન થઈ જાય છે, દદાન થશે પરમા સ. પછી સંજ્ઞત સૂત્ર થી હસ્વ અકાર ને સ્થાને ઇકાર થશે, દિદાન થશે, બરાબર પરમા સ. પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ ચભ્યાસ સૂત્ર થી દીર્ઘ થશે, દીદાન પરમા સ. પછી નશ્ચ પદાંત જલી થી નકાર ના સ્થાને અનુસ્વાર થશે. હા, એટલે નશ્ચ પદાંતસ્ય જલી, જલ પરમા હોય તો નકાર અને મકાર નો અનુસ્વાર થઈ જાય છે એવું આપણને સૂત્ર આદેશ કરી રહ્યું છે, કહી રહ્યું છે એટલે દી દાન છે. નનો નનો અનુસ્વાર કરી દઈએ, આ નનો અનુસ્વાર કરી દઈએ એટલે દી દાન અને પછી સ જોડી દઈએ, દાન સ આ અંગ બની ગયું, અંગ બની ગયું. અંગ બનાવવામાં જ કાળજી રાખી છે, સાવધાની હતી તો દુર્ઘટના ઘટી. ઓકે, હવે પ્રત્યય તરફ આવીએ તો જ પ્રત્યય, જ પ્રત્યય છે અને જ્યાં જ્યાં જ આવે ત્યાં ત્યાં આપણી પાસે આમ તો બે છે ને આ ત્રીજો છે. એક જ્વંત સૂત્ર લગાવીએ છીએ, જ હોય તો જ્વંત લગાવીએ છીએ, બીજું જેરજુસ લગાવીએ છીએ, જેરજુસ લગાવીએ છીએ અને ત્રીજું અહીંયા લાગી રહ્યું છે એ બે ને છોડીને, જસ્ય રન, જસ્ય રન, જસ્ય રન એટલે કે જ્યાં જ છે જનો રન થઈ જાય છે એટલે જનો રન થઈ જાય છે. આલંત કરવો હોય તો કરી દીધો, બરાબર છે. પણ આગળ શું કરીશું, નવે નવ પ્રત્યયોને આગમ કરીએ છીએ. કોનો? ઈનો. લિયંગ સ્યુટ સૂત્ર થી ઈય, સીય એટલે સ્યુટ નો આગમ, સ્યુટ નો આગમ. આગમ હોવાને કારણે નવ બાબતો ઉપદેશ અવસ્થામાં છે, નવ બાબતો ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યયને આદેશ, આ આગમ છે અને આગમ ઉપદેશ અવસ્થામાં હોવાને કારણે આપણે ઇતકરણ કરવાનું રહેશે. આવી નવ બાબતો હોય તો આપણે ઇતકરણ કરીએ છીએ અને ઇતકરણ એટલે કે લોપ કરવાનું, તસ્ય લોપ દર્શનમ લોપ એતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે તે. એટલે આપણે શું કરીએ છીએ, લિયંગ શલ અરે લિયંગ લકારમાં સ્યુટ નો આગમ થાય છે, બરાબર છે. એટલે સ્યુટ લખવું હોય તો સીયુટ આવી રીતે લખાય. હવે આ સ્યુટ આગમ છે એટલે આગમ ઉપદેશ અવસ્થામાં છે, નવ બાબતમાંનો એક છે, નવ સભ્યોમાંનો એક છે એટલે એને પહેલા ઇતકરણ કરવું પડે એટલે ટની હલંત્ય સૂત્ર થી ઇત સંજ્ઞા કરી દઈએ છીએ, તસ્ય લોપ દર્શનમ લોપ. હવે પાછો સીયુ રહ્યો, સીયુ રહ્યો પણ સીયુમાં અંદર રહેલો યુ જે છે એ માત્ર ઉચ્ચારણાર્થે છે એટલે એને પણ આપણે કાઢી દઈએ છીએ એટલે રે છે દીર્ઘ ઈ અને ય હલંત અને પછી પાછળ જસ્યરન સૂત્ર થી આપણે શું કરી દઈએ, રન લગાવી દઈએ. તો આવું થયું. હવે ઓકે, હવે ના સુટતીથો આમાં નહીં આવે. સુટતીથો ક્યારે આવે? તો કે ત અને થ પ્રત્યયમાં હોય તીથો એવું કહે છે, તીથો હો એટલે ત અને થ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન, જો એ હોય વર્ણો તો આપણે સૂટ નો આગમ કરીએ પણ અહીંયા જ કે રન માં ક્યાંય ત અને થ નથી એટલે આપણે સૂત્ર મુક્ત કરીએ છીએ એટલે બીજા આગમ બીજા મહેમાનને લાવતા નથી, એક મહેમાન આવવાનો છે. લોપો યાર વળી છે. હા, એટલે હવે
ય જે છે એ હલન છે, પાછળ ર બેઠો છે એટલે વલમાનો છે. વલમાં અચ છૂટી જાય છે અને ય છૂટી જાય છે. અચ એટલે નવ. આટલા વલ પ્રત્યારમાં આવતા નથી. વલી લોપો વ્યોર વલી, તો વ અને ય નો લોપ થઈ જાય છે. તો આપણી પાસે ય છે એટલે ય નો લોપ કરીએ છીએ. અને તસ્ય લોપ દર્શનમ લોપ, જ્યાં જ્યાં લોપ આવે ત્યાં બે સૂત્ર આપોઆપ આવીને બેસી જાય. તસ્ય લોપ તેનો લોપ થાય છે. અને લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ. ઓકે, હવે શું રહ્યું? હજી એક સમય, હવે એક સનો કાઢવો પડશે. હજી લિયંગ સ લોપો અનંત, એનાથી સ જશે પછી, એટલે રહેશે ઈ રન. ઈ રન ન હલન છે, બરાબર છે. હવે આદ ગુણથી એ રન થશે. હા, એટલે હવે ઈરન પ્રત્યય બની ગયો, પણ અહીંયા અ છે અંગમાં અને ઈ છે એટલે અ વત્તા ઈ કરીએ, સંધિ મુજબ શું થઈ જશે? ગુણ થઈ જશે એટલે કે એ થઈ જશે. હવે આ એ છે, સમ નાખી દઈએ. દિદાન છે રન, દી દાન છે રન, સે રન. આ એનો રૂપ સિદ્ધ થઈ ગયું. કરું હું? ક્લાસ ચાલુ છે, ક્લાસ ચાલુ છે. ઓકે, તો દિદાન શેરન ત્રણ રૂપ આપણે સિદ્ધ કરી દીધા. દિદાન શે ત, દિદાન શે યાતામ, દિદાન શેરન. નવા મિત્રો જે જોડાયા છે એમને વધારે ખ્યાલ આવે આને આજ સિરીઝમાં, જો કે પાછળ તો ઘણું બધું 225 થી કે 27 સુધી વિડીયો જોવાના થશે ત્યારે આમાં આવી શકશો, પણ છતાં તમને રનિંગમાં સાથે લઈ લઉં છું. એટલી સમજ તો આવી જ જશે, એવો શીરો હું બનાવું છું કે બધાને ગળે ઉતરે. પાછળથી આવે અને આગળ વાળા બધા તો ઉતરી ગયો છે, પણ તરત જોડાય અને પણ આ શીરો ઉતરી જાય એ રીતે હું કરી રહ્યો છું. ઓકે, તો ત્રણ રૂપ સિદ્ધ કરી દીધા, મેળવી દીધા. આવીએ મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન, મધ્યમ એટલે બીજો, પણ આપણે મધ્યમથી જ ઓળખીશું, મધ્યમ વ્યાયોગની જેમ. ઓકે, તો આવીએ. ધાતુ છે આપણો દાન ધાતુ છે, અનુનાસિક છે. આ ચંદ્રબિંદી મેં કરી એને કહીશું અનુનાસિક. અને સ્વરિતનું ચિહ્ન છે, આ માત્ર વેદમાં જ વપરાય છે. ફરી પાછો વેદની વાત આવે ત્યારે તમને યાદ દેવડાવી દઉં કે આપણે જે સંસ્કૃત શીખી રહ્યા છે એ માત્ર લૌકિક સંસ્કૃત નથી શીખી રહ્યા, સાથે સાથે વૈદિક સંસ્કૃતને પણ શીખી રહ્યા છે. બંને સાથે, બંને જુદા નથી, બંને એકબીજાના પૂરક છે. એકબીજા વગર બંનેને ચાલે એમ નથી. વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત, આપણે કહીએ છીએ કે સંસ્કૃત તો વૈદિકમાંથી જ ઉતરી આવી છે, પછી લૌકિક બન્યું. ક્યારથી લૌકિક બન્યું? તો આપણી પાસે રામાયણનું ઉદાહરણ છે, ત્યાંથી લૌકિક છે, એની પહેલા વૈદિક જ હતું. ઓકે, થોડું ગ્રામ્ય વિસ્તારમાં આવી ગયું, પહેલા દેવોની પાસે હતું, પછી આપણી પાસે આવ્યું, એટલે વૈદિકમાંથી લૌકિક બની ગયું છે. ઓકે, પણ એમાં પરિવર્તન તો માત્ર એટલું જ આવ્યું કે એક જ લકાર લૌકિકમાં નથી લાગતો, લેટ લકાર, બાકી બધા લકાર જે છે વૈદિકના છે. એટલે એક લકારને બાદ કરતા બાકીના બધા જ આપણે લૌકિકમાં સ્વીકારીએ છીએ. એ લૌકિકમાં જે છે એ જ લકાર વેદમાં આવે છે, લેટ સિવાય. લેટ એટલો વિશેષ છે જે આપણે લૌકિકમાં લાગતો નથી. ઓકે, કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત, એ સૂત્રથી યમનો લોપ થતા દાન. અચ્છા, એક બીજું, જ્યારે જ્યારે ઈતકરણ આવે ને, હા, ઈતકરણના ત્યારે ત્યારે આપણે બીજા બે સૂત્રો ઉમેરી લેવાના. કયા બે? તસ્ય લોપઃ
અદર્શનમ લોપઃ. જ્યારે જ્યારે હિતકરણ આવે હિતકરણ ત્યારે બધામાં તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ ઉમેરી લેવાનું, એટલે આપણું કાર્ય ત્યાં પૂરું થઈ જાય સંપૂર્ણ. આપણે આખા વાક્યમાં જવાબ આપો એવું કહીએ છીએ ને ઘણી વાર એ રીતે. ઓકે આગળ વધીએ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાચ્ય અભ્યાસ્ય એ સૂત્રથી સન પ્રત્યય કર્તરી શપ. સન ક્યાંથી આવ્યો? ગુપ્તિજ કિતભ્ય સન. ગુપ્તિજ કિતભ્ય સન બરાબર. કર્તરી શપ હલંત્યમ એ સૂત્રથી ન અને પનો લોપ. લસક્વ તદ્દિતે એ સૂત્રથી સનો લોપ. લોપ થયા પછી શું થાય? તસ્ય લોપ અદર્શનમ. અદર્શનમ લોપઃ બરાબર. સંન્યંગો એ સૂત્રથી દ્વિત્વ થતા દાન દાન. દાન નહલન થઈ ગયો. દાન 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 પરમા. સંન્યંગો એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો લોપ થતા દાદાન. અતો ગુણે એ સૂત્રથી સ અને અ પરરૂપ એકરૂપ થતા સ, એટલે દાદાન પછી પરમાં સ. હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ થતા દદાન પરમાં સ. શન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઇકારનો આદેશ થતા દિદાન સ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્ય અભ્યાસ્ય એ સૂત્રથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર થતા દિદાન છ. નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી નકારનો અનુસ્વાર થતા દિદાન સ. મૂળ પ્રત્યય છે થાસ. લિયંગ શ્યુટ નો આગમ. લિયંક્ષલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતિ ન હોય તેવા સના લોપ. ઈય થાસ. લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ. ઈ થાસ. ઇથાસ સને આપણે અંત રાખીશું. ન વિભક્તો તુષ્મહા એ સૂત્રથી સનો લોપ થશે નહીં. સસ જુષો રૂહુથી રૂત્વ થશે. રૂમો રહેલો ઉનો ઉપદેશે અજ અનુનાસિક ઈતથી લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. હલંત્યમ ર રહેશે. ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ થશે. ઇથાહા. સ અને અ હોવાથી આદ ગુણ એ સૂત્રથી એ થાહા. સ અને ઈ હોવાથી. હા, સ અને ઈ હોવાથી એ ગુણ થઈ ગયો એ થાહા. હવે જોડવાનું રહેશે દિદાન શે થાહા. દિદાન શે થાહા. ત્વમ દિદાન શે થાહા. તારે અનુકૂળ થવું જોઈએ. બરાબર છે. તારે અનુકૂળ થવું જોઈએ. આ અર્થ બતાવે છે. કોઈ કાળ લકાર કાળ સમય બતાવતો નથી, અર્થ બતાવે છે. ઓકે, તો ચાર પ્રત્યય સિદ્ધ કરી લીધા. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહા. ઓકે, આવીએ દ્વિવચન તરફ. આવીએ ધાતુ છે આપણો દાન. અનુનાસિક સ્વરિત.
પટે હા ઉપદેશ અજનાસિક ઇતથી અમની સંજ્ઞા થશે દાન રહેશે ઇત સંજ્ઞા થાય એટલે શું લુપ્ત થશે કયા સૂત્રથી ઉપદેશ અજ અનુનાસિક ઇત સૂત્રથી પાછળ પાછળ બે કયા સૂત્રો ઉમેરાય છે ફલંત્યમ તસ્ય ઉપદેશ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ હવે આગળ બોલો માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે એટલે અને કર્તરી સપ લાગશે પછી હલંત્યમ સૂત્રથી પની અને આ સપ શું છે પ્રત્યય કયો પ્રત્યય એનું નામકરણ સન સબ 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 કયો પ્રત્યય છે એના એ પ્રત્યયનું નામ શું સન બાર સન એમ નહીં આ કર્તરી સબ કર્તરી પ્રયોગ કર્યો પણ આ આ સબ જે છે આ સબ એ પ્રત્યયનું નામ શું વિકરણ પ્રત્યય હવે એવો પ્રશ્ન ક્યાંથી પાછો વચ્ચે આવી ગયો હા તો એ તો ઓળખાણ તો રાખવી પડે ને નહીં પૂછાય પૂછવાય તો પહેલેથી કહી દેવાનું વિકરણ પ્રત્યય પ્રત્યય તો કઈ પણ વિકરણ નથી ખબર વિકરણ પ્રત્યય ક્યારે લાગે ધાતુ વિકરણ પ્રત્યય ધાતુ અને તિયંગ પ્રત્યય અર્ધ ધાતુક થી અરે સાર્વ ધાતુક તિયંગ પ્રત્યય હોય તો વિકરણ પ્રત્યય અવશ્ય કમ્પલસરી બેસે અર્ધ ધાતુક પ્રત્યય તિયંગ લાગે તો વિકરણ પ્રત્યય બેસતો નથી ઓકે આગળ હવે સૂત્રથી પની અને નની સંજ્ઞા થશે તસ્ય અદર્શન લોપઃ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ લોપઃ અદર્શનમ લોપઃ પની અને નની એ સંજ્ઞા થશે પછી લસકવ તદ્ધિતે સૂત્રથી સની સંજ્ઞા થશે હા ત્યાં પણ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ લાગુ પડશે પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન પછી અતો ગુણે થી પરરૂપ એકરૂપ થતા અસમ ભળી જશે એટલે સાકો પછી હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં નનો લોપ થતા દાદાન થશે અને પરમાસ પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં દાન દામથી આનો લોપ થશે એટલે દ દાન સ પછી સંન્યત સૂત્રથી ઈકારનો આદેશ થતા દિદાન સ પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી રસ્વ ઈનો દીર્ઘ ઈ થશે એટલે દિદાન સ પછી નસ્ય અપદાંતસ્ય જલી સૂત્રથી નકાર અને મકારનો અનુસ્વાર થતા નનો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન સ અને પછી પ્રત્યય છે આથામ એમાં લિયંગ સ્યુટ લાગશે ને લિયંગ સ્યુટ લિયંગ સ્યુટ સૂત્ર છે સ ઈ અને ય પછી આ છે અરે થ છે એટલે આ એમ કહી દઈએ હવે થ છે સિયા આથા થામ થા છે એટલે બીજો એક આગમ થશે સુટ તીથો સૂત્રથી સૂટનો આગમ થશે અને સૂટમાં ટની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે લોપ દર્શન લોપ અને આદ્યંત રૂપે કીતવથી આગળ બેસે એટલે સ અને પછી થામ થામ પછી લિયંગ સ લોપ અનંત્યસ્ય થી સનો લોપ થશે શું કહે છે સૂત્રે અંતે નહીં હોય તેવા સનો લોપ થશે હા તો અંતે નહીં હોય કેટલા સ છે બે
એક આગળ પછી થની આગળ એક આ બે ગયા લોપ થઈ ગયો ઓ વિયર્વલિતી યજ છે ને નહીં જાય આ આ છે વલ પ્રત્યાર માનો નથી વર્ણ વલ માનો નહીં આ વલ માં કેટલા આવે અચ અને ય ને છોડી દેવાના બાકી ના બધા વલ માં આવે તો અહીંયા અચ માં નવ માનો આ અ છે એટલે જશે નહીં ય જશે નહીં હવે યથામ રહેશે ને આ યમ જતો રહેશે આ યમ આવતો રહેશે પછી આઠ ગુણ સૂત્ર થી આઠ ગુણ હવે અ વત્તા ઈ બરાબર ગુણ થશે એ એ થશે એ યા થામ અને હવે જોડી દઈએ એ જે છે સમ આવતો રહેશે દીદન સે યા થામ દી દાન સે યા થામ યુવામ દીદન સે યા થામ તમારે બે એ અનુકૂળ થવું જોઈએ આવો અર્થ થાય પાંચ રૂપ સિદ્ધ કરી લીધા દિદાંશે ત દિદાંશે યાતામ દિદાંશે રન દિદાંશે થાહા દિદાંશે યાથામ અને હવે આવીએ બહુવચન મધ્યમ પુરુષ બહુવચન તરફ આવીએ ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત પહેલા કરીશું ધાતુ સંજ્ઞા કરીશું અને ધાતુ સંજ્ઞા કરવા માટે ઇતકરણના સૂત્રો કામે લગાડીશું ગોવિંદ મેળાવશે હા ગોવિંદ મંજુલાબેન તમારું સ્પીકર બંધ કરો મંજુલાબેન તમારું સ્પીકર બંધ કરો ગોવિંદ અવાજ નથી આવતો હવે આવે છે હવે આવ્યો હા સાહેબ આવડે એટલા હું બનાવું પછી તમે હું છું પછી હું છું પેલા લઈએ ઉપદેશે અજનું નાસિક ઈત થી કરી દઈશું દાન બરાબર છે પછી માન બદ્ધ દાન સાનભ્યો સાનભ્યો દીર્ઘસ્ય વ્યાસસ્ય સન સન પછી કર્તરી શબ્દ કર્તરી શબ્દ વિક્રણ પ્રત્યે અને અ રહ્યા અવિકરણ માનો છે પ્રથમ ગણ નો વિકરણ પ્રત્યય સપ છે પણ એમાં અ રહેશે ઓકે અને સન માનો સ ઓકે હવે સંયંગો પૂર્વ અભ્યાસ માં રહેલા ન ને હલાદી પૂર્વમાં રહેલા ન નું લોપ કરી દઈએ એટલે બની જાય છે દાન દાન પરમાસ પરમાસ હવે હસ્વ સૂત્ર થી આકાર નો અકાર થતા દદાન પરમાસ હા પરમાસ
સન્નત્ય સૂત્રથી રસ્વનો ઈકાર થતા દિદાન હા રસ્વનો આદેશ થતા દિદાન પરમાસ પછી માનબદ્ધ સાનબ માનબદ્ધ દાન સાનબ્ધ દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થઈ જાય છે હા દીર્ઘ અભ્યાસનો દીર્ઘ થઈ જાય છે એટલે દિદાન દાન સ પરમાસ અને નસ્ય પદંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દિદાન 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 સ હા અંગ બની ગઈ પ્રત્યય છે આપણી પાસે ધ્વમ ધ્વમ હા આ પ્રત્યય છે પહેલા લિયંગ સ્યુટ એટલે સૂટ લિયંગ સ્યુટ નો એટલે કે સ્યુટ નો આગમ કરીશું એટલે સ દીર્ઘ ઈ ય પછી ત અને થ નહીં એટલે બીજો કોઈ આગમ થશે નહીં સીધા ધ્વમ ધ્વમ ની આગળ સ્યુટ હવે લોકો વિરોલ થી એનો લોક થશે સાહેબ હા લોકો એટલે પેલા તો એનો બી એ રીતે થશે લોકો વિરોલી થી અને સ નો જે છે તે લિયંગ સ લોપો અનંત્યસ્ય તે નહીં હોય એવા સ નો લોપ થાય એટલે રહ્યો ઈ ધ્વમ ધ્વમ હવે પ્રત્યય તો બની ગયો ઈ ધ્વમ પણ આ બાજુ આગળ અ બેઠો અને પાછળ ઈ બેઠો એટલે અ વત્તા ઈ બરાબર ગુણ કરીશું તો એ કરીશું એ ધ્વમ થઈ જશે અને હવે આ એ જે છે એ સમ આવતો રહેશે એટલે બની જશે દી દાન છે ધ્વમ આ રૂપ બની ગયું દિદાન છે ધ્વમ બરાબર છે સાહેબ એમાં આવશે તમે બધા અનુકૂળ થશો એમ આવશે ને હા તું પછી તમે બે અને તમે બધા અનુકૂળ અનુકૂળ થાવ છો અનુકૂળ થવા જોઈએ થાવ છો નહીં પણ થવા જોઈએ તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ વિધિલિંગ છે વિદ્યાર્થ છે ઓકે છ બની ગયા બની ગયા હા હવે ગોઈન બંધ કર હવે સ્પીકર દિદાન સે ત દિદાન સે યાતામ દિદાન સે રન દિદાન સે થાહા દિદાન સે યાથામ દિદાન સે ધ્વમ છ બન્યા હવે આવતા રહીએ ઉત્તમ પુરુષ એક વચન ઉત્તમ પુરુષ એક વચન તો ધાતુ છે આપણો દી અરે દાન દીદા પછી લઈએ ધાતુ છે દાન અનુનાસિક ને સ્વરિત પીના હા સર ઉપદેશે અચ અનુનાસિક ઇથી અમને ઇત સંજ્ઞા થતા દાન માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય થી સન પ્રત્યે લાગશે અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે સપમાં પ ની હલંત્યમ સૂત્ર થી ઈચ સંજ્ઞા થશે છ ની લશકવત તદ્વિતીય થી ઈચ સંજ્ઞા થશે અને ન ની હલંત્યમ સૂત્ર થી ઈચ સંજ્ઞા થશે સંન્યંગો સૂત્ર થી સન પ્રત્યે પરમ હોવાને કારણે ધાતુ ને દ્વિત્વ થતા દાન દાન હલાદિહી શેષ થી પૂર્વ અભ્યાસમાં રહેલા ન નો લોપ થતા દાદાન સમા પણ અ રહેલો છે અને પાછળ વિકરણ પ્રત્યયનો અ અતો ગુણે થી પરરૂપ એક રૂપ થઈ જતા સ દાદાન અને સ રસ્વ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રસ્વ થતા દ દાન અને પરમા સ સંન્યત સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા અકાર ના સ્થાને રસ્વ ઈકાર નો આદેશ થતા દિદાન અને પરમા સ માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય થી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકાર ના સ્થાને દીર્ઘ ઈકાર નો આદેશ થતા દિદાન અને પરમા સ નશ્ચ અપદાંતસ્ય જલી થી ન નો અનુસ્વાર થતા દિદાન સ ઉત્તમ પુરુષ એક વચન નો પ્રત્યય છે ઈટ
ઈટ માં ઈટો અત સૂત્ર લાગુ પડશે અને અત આદેશ થશે અત માં ત એ તપરસ તત્કાલસ્ય થી જતો રહેશે એટલે અ લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે ન હોય તેવા સનો લોપ થતા એટલે સનો લોપ થઈ જશે અને અ છે યમાં ભળી જતા ઈય આ બાજુ સ માં પણ અ રહેલો છે અને પાછળ ઈ હોવાને કારણે આ ગુણ સૂત્ર થી ગુણ થતા ઈ નો એ થઈ જાય ગુણ થશે એટલે એય એટલે દીદાન સેય અહમ દાન સેય મારે અનુકૂળ થવું જોઈએ દીદાન સેય મારે અનુકૂળ થવું જોઈએ અહમ દીદાન સેય ઓકે તો સાત થયા દિદાંશે ત દિદાંશે યાતામ દિદાંશે રન દિદાંશે થાહ દિદાંશે યાથામ દિદાંશે ધ્વમ અને દિદાંશે ય બે રહ્યા બનાવી દઈએ બે ધાતુ છે આપણો દા ન અનુનાસિક અને સ્વરિત પાયલ ઉપદેશ અજ અનુનાસિક ઇતિ અમનેત સંજ્ઞા એટલે તસ્ય લોપ દર્શન લોપ એટલે દાન રહેશે પછી માન બદ્ધ દાન શાન ભયો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્ર થી સન પ્રત્યે કર્તરી શક્તિ શ વિક્રમ પ્રત્યે ધીમા ધીમા હા નની અને પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા એટલે તસ્ય લોપ દર્શન લોપ શનિ લશક પતિ તિથિ સંજ્ઞા એટલે તસ્ય લોપ દર્શન લોપ પછી સંન્યંગો સૂત્ર થી ધાતુ માં દ્વિત્વ થશે એટલે દાન દાન અને પરમાસો અને અ પછી અતો ગુણી સૂત્ર થી સ સ છે સ માં પણ છે અને વિક્રમ પ્રત્યયનો છે બંને પર રૂપ એક એક રૂપ થશે એટલે સ પછી હલાદિ શેષ સૂત્ર થી અભ્યાસમાંના નનો લોપ એટલે દાદાન અને પરમાસો પછી રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ પછી સંન્યત સૂત્ર થી અભ્યાસમાં રસ્વ ઇકાર નો આદેશ થતા દિદાન અને પરમાસ પછી માન બદ્ધ દાન શાન બે દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્ર થી અભ્યાસમાં દીર્ઘ ઇકાર નો આદેશ થતા દિદાન અને પરમાસ પછી નશ્ય પદાંતશ્ય જલી સૂત્ર થી નનો અનુસ્વાર થશે એટલે દિદાંશો સર બંને કે પછી એક જ લેવાનું બંને બનાવી દેવાનું હજી રિપીટ કરીશું એટલે સમય થવા આવેલો છે વહી અને મહ્યંગ દ્વિવચન અને બહુવચન અને મહ્યંગ અંગ હા લિયંગ સ્યુટ થી બંને માં સીય નો આગમ થશે ધીમા ધીમા જઈએ એટલે સ ઈ ય અને વહી હા અને આ બાજુ પણ સ ઈ ય ઈ ય અને અંગમાં હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થઈ છે એટલે મહી પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે બંનેમાં એટલે ઈ ય વહી અને ઈ ય મહી એવું રહેશે પછી લોપો વ્યુરવલી સૂત્રથી બંને માં યનો લોપ થઈ જશે કારણ કે વલ પ્રત્યાહારમાં ના વર્ણ પરમાચી માટે એટલે ઈ વહી અને ઈ મહી આ પ્રત્યય બની ગયા હા પછી અ અને ઈ હોવાથી આદ ગુણ સૂત્ર થી ઈ નો ગુણ એ થઈ જશે એટલે એ વહી અને એ મહી એ વહી અને એ મહી મહી પછી આવામ દિદાન સે વહી અમારે બે અનુકૂળ થવું જોઈએ અને વયમ દિદાન સે મહી અમારે બધા અનુકૂળ થવું જોઈએ સે વહી અને દિદાન સે મહી બરાબર છે બંને રૂપ સિદ્ધ થઈ ગયા તો નવ રૂપ આપણે સિદ્ધ કરી દીધા
અને નવે નવ રૂપને યાદ કરી લઈએ અને પછી છૂટા પડીશું. તો પ્રથમ પુરુષ એક વચન છે સહ દિદાંશે ત, દ્વિવચન છે તૌ દિદાંશે યાતામ, બહુવચન છે તે દિદાંશે રન, મધ્યમ પુરુષ એક વચન છે ત્વમ દિદાંશે થાહ, દ્વિવચન યુવમ દિદાંશે યાથામ, બહુવચન યુયમ દિદાંશે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચનમાં અહમ દિદાંશે ય, દ્વિવચનમાં આવામ દિદાંશે વહી, બહુવચનમાં વયમ દિદાંશે મહી. આવી રીતે રૂપ થશે. તો દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. ભટી સહ દિદાંશે ત, તૌ દિદાંશે યાતામ, તે દિદાંશે રન, ત્વમ દિદાંશે થાહ, યુવમ દિદાંશે યાથામ, યુયમ દિદાંશે ધ્વમ, અહમ દિદાંશે ય, આવામ દિદાંશે વહી, વયમ દિદાંશે મહી. જગદીશ જી સર, દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. જી ગીસા. જી સર. સહ દિદાંશે ત, તૌ દિદાંશે યાતામ, તે દિદાંશે રન, ત્વમ દિદાંશે થાહ, યુવમ દિદાંશે યાથામ, યુયમ દિદાંશે ધ્વમ, અહમ દિદાંશે ય, આવમ દિદાંશે વહી, વયમ દિદાંશે મહી. ગોવિંદ. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. બરાબર. નરેશ કુમાર. હા સર. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. કર્માભાઈ. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. પાયલ. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. પીના. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. બરાબર છે. પ્રભુદાસ. હા સર. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. બરાબર છે. રમેશ. દિદાંશે ત, દિદાંશે યાતામ, દિદાંશે રન, દિદાંશે થાહ, દિદાંશે યાથામ, દિદાંશે ધ્વમ, દિદાંશે ય, દિદાંશે વહી, દિદાંશે મહી. બરાબર છે. મંજુલાબેન ફાવશે. ના સર, મને હજુ ખબર જ નથી કે કયા પહેલા લેવાના છે, કયા પછી. એટલે થોડીક પ્રેક્ટિસ થાય પછી હું સાહેબ જોડાઈશ આમાં જવાબ આપવામાં.
હા તો જોડાયેલા તો છો જ તમે હા પહેલો કયો લેવાનો છે કયા પ્રત્યય લગાવવાના છે અને હજુ સુધી મને સમજ ઓછી પડે છે બરાબર એના માટે આખું લેક્ચરમાં લખવું પડશે પ્રક્રિયા પ્રમાણે તો જ મેળવશે બાકી કંઠસ્થ અત્યારે નહીં થાય વાર લાગશે કારણ કે પ્રત્યય જ્યાં સુધી ક્લિયર નહીં થાય બનાવવાના બનાવવાના ત્યાં સુધી અઘરું પડશે પણ એના માટે આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે એ એમના ચાર ચાર પાંચ પાંચ ચોપડા બની ગયા છે અને હવે તો એ તૈયાર થઈ ગયા છે એટલે એ રીતે પ્રેક્ટિસ પાડશો તો પછી તો ઓટોમેટિક થઈ જશે સિદ્ધ થઈ જશે પછી જરૂર પડે નહીં લખવાનું ઘડિયા જેવું છે ઘડિયા અને ગુણાકાર ભાગાકાર જેવું છે હા એનાનો એનો એ બાપ છે એટલે એનો ગુરુ છે હા બરાબર છે તો હું સબ છું અને પ્રેક્ટિસ કરીશ અને પછી નેક્સ્ટ હું જવાબ આપીશ કોઈ વાંધો નહીં અને બીજું અહીંયા દાન ધાતુ ને બાય કરી દઈએ છીએ એટલે કે પૂર્ણ કરીએ છીએ અને હવે જે સૂત્ર આપણું હતું માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય એ સૂત્રમાં ચાર ધાતુ છે તો એમાંથી હવે એક સાન એકલો રહે છે અને સાનને આપણે આવતીકાલથી શરૂઆત કરીશું એટલે કે નવો ધાતુ છે એમાં પ્રક્રિયા આની આ જ છે કોઈ નવી પ્રક્રિયા જોડાતી નથી પણ હજી તમારે ક્લિયર કેટલાક નવા મિત્રો આવતા રહે છે જૂનાને તો ખ્યાલ આવી ગયો છે એટલે આપણે જૂનાને અરે નવાને સાથે લઈને ચાલીએ છીએ એમને પડતા કરવાના નથી એટલે શાંતિથી જઈએ છીએ એટલે પ્રક્રિયા કોઈ નવી નથી આવતી હજી એક ધાતુ છેલ્લો રહે છે પછી નવી પ્રક્રિયા આવશે આ એક પૂરો કરીશું એટલે એટલે ત્યાં સુધી આપણે હજી આની આ પ્રક્રિયા ચાલુ રહેશે એટલામાં તો તમારા બધા સૂત્રો જે છે એ સિદ્ધ થઈ જશે બાકી કોઈને પ્રશ્ન હોય તો પ્રભુદાસ હા સર આવી ગયું હા સર થોડું થોડું ફાવડ્યું છે બરાબર પછી હું ટેલિગ્રામમાં એક એક વિડીયો રિપીટ કરતો જાઉં છું લિંક મૂકતો જાઉં છું આમ તો આપણી લિંક મારા નામ પર બધા વિડીયો છે જ ઓલરેડી પડ્યા છે યુટ્યુબ પર પણ તમને ડાયરેક્ટ ખોલવું હોય એટલે ભરાવો ના થઈ જાય પાછો એટલે હું એક એક રિપીટ કરતો રહું છું એટલે કે લિંક માત્ર મૂકું છું પેલામાં આખા ને આખા વિડીયો પડ્યા છે અને લિંક તમને ટેલિગ્રામમાં મૂકતો રહું છું એટલે એ રીતે જોતા રહેજો તો ફરી તમે લાઈવ રહેશો અને આગળ પાછી પ્રક્રિયા નહીં તો આગે પાઠ ને પીછે સપાટ ના થઈ જાય એ જોતા રહેવું પડશે તો કોઈને પ્રશ્ન ન હોય તો આપણે પૂર્ણાહતિ કરીએ મંગલ શ્લોકથી સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભ રાત્રિ મળીએ કાલે 9 વાગે શુભ રાત્રિ શુભ રાત્રિ શુભ રાત્રિ સર શુભ રાત્રિ